નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ગણિત પ્રકરણ નંબર 10 માપન. તો આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, માપન. માપન એટલે કે માપવું. ઓકે, હવે માપનના નામે આપણને તો વેત, ફૂટ, મીટર, કિલોમીટર એવી વસ્તુઓ, સીધી સ્ટ્રેટ વસ્તુઓ માપવાની હોય તો ખબર હોય, પરંતુ માપન એટલે કે કોઈ ચોરસ વસ્તુ, કોઈ અનિયમિત આકાર છે, કોઈ નિયમિત આકાર છે, કોઈ લંબચોરસ છે, તો એ દરેક વસ્તુનું માપન કરવું હોય કે કેટલી જગ્યા રોકે છે, એની પરિમિતિ શું છે, એનું ક્ષેત્રફળ શું છે, તો એ વિશે આપણે આ ચેપ્ટરની અંદર શીખીશું. પરંતુ હવે પરિમિતિ એટલે, તો પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની ઉપરની બધી જ સપાટીની લંબાઈનો સરવાળો એટલે આકૃતિની પરિમિતિ. કોઈ બંધ આકૃતિ જેમ કે ચોરસ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, ષટકોણ છે, પંચકોણ છે, કોઈ પણ આકૃતિ પર કેવી એ બંધ આકૃતિ હોવી જોઈએ. તો હવે બંધ આકૃતિની જે આજુબાજુની જેની કિનારી, જેની ધાર કહેવાય, એની બધી બાજુઓની જે લંબાઈ આપી હોય એ બધી લંબાઈનો સરવાળો કરીએ એટલે આપણને એ આકૃતિની પરિમિતિ મળે. આપણે જોઈશું આગળ આકૃતિ. હવે જોઈએ લંબચોરસની પરિમિતિ એટલે બે, આ એનું સૂત્ર છે, 2 × કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. હવે તમને થશે કે કેમ આવું સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો જો આપણે જોઈએ, ચલો આ આપણો લંબચોરસ છે. હમણાં જ મેં કહ્યું કે બંધ આકૃતિની બધી સપાટીની લંબાઈનો સરવાળો એટલે પરિમિતિ. હવે આપણે આની પરિમિતિ શોધવાની હોય તો શું એનો મતલબ, અહીંથી સ્ટાર્ટ કરી આટલું માપ પ્લસ આટલું પ્લસ આ અને પ્લસ આ, એટલે કે એની ચારે બાજુના માપનો સરવાળો કરીએ એટલે આપણને એની પરિમિતિ મળે. હવે આ એની લંબાઈ છે, આ પણ લંબાઈ, આ પહોળાઈ અને આ પહોળાઈ. ઓકે, હવે જ્યારે આની પરિમિતિ શોધતા હોય એટલે આપણે બધી બાજુનો સરવાળો, તો આ લંબાઈ વત્તા પહોળાઈ વત્તા પાછી આ લંબાઈ વત્તા પાછી આ પહોળાઈ. તો હવે અહીંયા શું થયું, 2 વાર લંબાઈ અને વત્તા 2 વાર પહોળાઈ. ઓકે, હવે બે બંનેમાં 2 વાર છે તો 2 આપણે કોમન લઈ લઈએ અને લંબાઈ વત્તા પહોળાઈ આ રીતે લખી શકીએ કૌંસની અંદર, જેનો મતલબ છે 2 લંબાઈ અને 2 પહોળાઈ પણ છે, જે કૌંસ બહાર છે એટલે લંબાઈ વત્તા પહોળાઈ કરી અને 2 વડે ગુણી દઈએ એટલે આ જ વસ્તુ થઈ જાય. ઓકે, તો હવે આ સૂત્ર ખ્યાલ આવી ગયો. પછી જોઈએ ચોરસની પરિમિતિ, તો 4 × બાજુની લંબાઈ. હવે જો ચોરસ એટલે એની ચારે બાજુઓ સમાન હોય તો 4 લંબાઈ, લંબાઈ અને લંબાઈ અને લંબાઈ, કારણ કે ચોરસની અંદર પહોળાઈ હોય નહીં, બધી જ લંબાઈ હોય અને બધી સેમ હોય. તો હવે એની ચારે બાજુની સરવાળો કરવાનો હોય તો લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ એવું આપણે 4 વાર લખીએ તો એની જગ્યાએ 4 × લંબાઈ કરી દઈએ. એક જ વસ્તુનો 4 વાર સરવાળો કરો, કાં તો એ સંખ્યાને 4 વડે ગુણી દો તો એનો મતલબ સેમ જ થાય. તો આપણે અહીંયા ચોરસની પરિમિતિ સૂત્ર શું છે, તો 4 × બાજુની લંબાઈ. તમે 4L લખશો તો પણ ચાલશે, અહીંયા 2 કૌંસમાં L+B આટલું ટૂંકમાં લખશો, અહીંયા 4 × L અથવા 4L જે લખવું હોય. ઓકે, હવે જોઈએ જેની બધી બાજુઓના માપ સરખા હોય તે બહુકોણ નિયમિત બહુકોણ કહેવાય. મતલબ જેમ આ ચોરસ છે તો એની બધી બાજુઓના માપ સરખા છે એટલે એને નિયમિત બહુકોણ કહેવાય. હવે કોઈ ત્રિકોણ લઈએ તો એના બધી ત્રણેય બાજુઓના માપ સરખા છે તો એ પણ નિયમિત બહુકોણ કહેવાય. ષટકોણ લઈએ કે જેના બધી બાજુઓના માપ સરખા છે તો એ પણ એક નિયમિત બહુકોણ. પંચકોણ લઈ શકીએ. ઓકે, તો જેની બધી બાજુઓના માપ સરખા હોય ને એને આપણે નિયમિત બહુકોણ કહીશું. હવે જોઈએ સમબાજુ ત્રિકોણની પરિમિતિ. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ, સમબાજુ એટલે એની ત્રણેય બાજુઓ સરખી હોય તો આપણે 3 × લંબાઈ, બાજુની લંબાઈ કરી શકીએ, કારણ કે લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ થશે એટલે હવે 3 વખત લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ કરવું એના કરતા 3 × બાજુની લંબાઈ. ઓકે, પછી છે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ. હવે સમબાજુ એટલે એની ચારે બાજુ સમાન હોય તો 4 × બાજુની લંબાઈ. ઓકે, ચલો નિયમિત પંચકોણ, તો પંચકોણ એટલે એની 5 બાજુઓ સમાન હોય તો 5 × બાજુની લંબાઈ. નિયમિત ષટકોણ, તો 6 × બાજુની લંબાઈ. ઓકે, ચલો તો અહીંયા હવે સપ્તકોણ હોય તો 7 × બાજુની લંબાઈ, અષ્ટકોણ હોય તો 8 × બાજુની લંબાઈ, પરંતુ એ કેવો, નિયમિત હોય તો. ઓકે, હવે આપણે આ પરિમિતિ ટોપિક જોયો. જોઈએ ક્ષેત્રફળ, તો બંધ આકૃતિ સપાટીનો જેટલો ભાગ રોકે છે તેના માપને તેનું ક્ષેત્રફળ કહેવાય. જેમ કે આપણે આ ત્રિકોણ લીધો તો આ ત્રિકોણે આ સમતલની અંદર એટલે કે આ પેજની અંદર આ ત્રિકોણ કેટલો ભાગ રોકે છે, તો અંદર જેટલી જગ્યા આ બધી રોકે છે એ આટલી આ જગ્યા જે રહી બ્લેક કરી આપણે એ ભાગે એનું ક્ષેત્રફળ કહેવાય. ઓકે, તો લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે બાજુની લંબાઈ ગુણ્યા બાજુની લંબાઈ. હવે આપણે પહેલા પરિમિતિના 1-2 એક્ઝામ્પલ જોઈ લઈએ. જો અહીંયા આપણને નીચેની આકૃતિઓની પરિમિતિ શોધો. અહીંયા એક લંબચોરસ આપેલો છે જેની બધી બાજુઓના માપ આપેલા છે. હવે અહીંયા પરિમિતિ શોધવાની છે તો આપણે આને પહેલા ABCD નામ આપી દઈએ. તો A,
બી સી અને ડી. ઓકે, ચલો હવે પરિમિતિ એટલે એની ચારે બાજુનો સરવાળો, તો એ બી વત્તા બી સી વત્તા સી ડી વત્તા ડી એ. ઓકે, હવે ચારે બાજુનો સરવાળો, પરંતુ તો લંબચોરસ છે એટલે આપણે સૂત્ર પ્રમાણે પણ ગણી શકીએ, પરંતુ અહીંયા આપણને આ રીતે આપી છે તો પહેલા આપણે આ રીતે લખી દઈએ. તો એ બી બરાબર કેટલું છે? તો 40 સેન્ટીમીટર. બી સી કેટલા છે? 10 સેન્ટીમીટર. ડીસી 40 અને ડી એ બરાબર 10 સેન્ટીમીટર. 40 પ્લસ 10 50, 40 પ્લસ 10 50, 50 50 100 થઈ જશે. ઓકે ચલો, તો એની પરિમિતિ કેટલી આવશે? 100 સેન્ટીમીટર. હવે આપણે સૂત્ર પ્રમાણે ગણીએ તો એની પરિમિતિનું સૂત્ર લખીએ આપણે. પરિમિતિ બરાબર 2 ગુણ્યા કૌંસની અંદર લંબાઈ વત્તા પહોળાઈ. ઓકે ચલો, તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે એની? 40 અને પહોળાઈ 10. તો અહીંયા આપણે 40 વત્તા 10. હવે આપણે સાદું રૂપ આપીશું તો જાણીએ છીએ પહેલા કૌંસવાળી ક્રિયા કરીશું. 2 ગુણ્યા 40 વત્તા 10 એટલે કેટલા થશે? 50. તો 2 ગુણ્યા 50 એટલે કે 100 સેન્ટીમીટર. જો બંનેનો આન્સર સેમ આવે ને, તો આ સૂત્ર પ્રમાણે અને આ એની ચારે બાજુનો સરવાળો કરે. પછી જોઈએ એક બીજો ચોરસ આપ્યો છે જેની પરિમિતિ શોધવાની છે. તો એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ, આને પણ આપણે એબીસીડી નામ આપી દઈએ. ઓકે ચલો, બધી ચોરસ છે એટલે એની બધી બાજુઓ સમાન એટલે કે 5 5 5 અને 5 કેટલા થશે? 20 સેન્ટીમીટર. હવે આને પણ આપણે સૂત્રથી ગણી લઈએ. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું હતું? પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. ઓકે, 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 5 સેન્ટીમીટર. દરેકની 5 જ છે. હવે 4 પંચા 20, તો 20 સેન્ટીમીટર. ઓકે ચલો, હવે બીજું એક આકૃતિ આપેલ છે. એક પ્લસની નિશાની બનાવેલ છે જેની આખી આપણે પરિમિતિ શોધવાની છે. તો પરિમિતિ અહીંયા આગળ આપણને એબીસીડી એવું લખીને આપેલું તો નથી, પરંતુ આ વચ્ચેનું થોડું આપ્યું છે. ઓકે ચલો, તો આપણે આ ચોરસની પહેલા એબીસીડી લઈશું, એ રીતે આપણી રીતે નામ આપીશું. અને નામ ના આપેલા હોય ને તો એવી કોઈ બી સંખ્યા આ રીતે આકૃતિ આપી હોય એની બાજુઓનું માપ પરિમિતિ શોધવાની હોય એટલે જે બાજુઓના માપનો સરવાળો કરવાનો, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. તો 1 વત્તા 3 વત્તા 3 વત્તા 1 3 3 1 3 3 1 3 3. ઓકે, આ રીતે આ બધી બાજુઓના માપનો અહીંયા આપણે સરવાળો કરી દેવાનો છે. તો આપણે અહીંયા બધી લખીએ, અહીંથી સ્ટાર્ટ કરીએ. 1 3 3 1 3 પછી ફરી 3 1 3 3 1 3 અને 3. આ બધી બાજુઓ આવી ગઈ 1 3 3 આટલું. પછી આ માપ આપણે પરિમિતિ એટલે એનું જેટલું જ્યાંથી જે માપ હોય બધી બાજુઓનો માપનો સરવાળો, તો આ બધી બાજુઓના માપનો સરવાળો અહીંયા કરી દીધો. 4 4 ને 3 7, 1 8 8 ને 3 11 ને 3 14, 1 15 ને 3 18, 18 ને 3 21 ને 1 22, 22 ને 3 25 ને 3 28. તો ટોટલ કેટલું થશે? 28 સેન્ટીમીટર એની પરિમિતિ થશે. પછી નેક્સ્ટ આકૃતિ જોઈએ આપણે. જો અહીંયા એક આકાર આપ્યો છે જે કોઈ નિશ્ચિત આકાર નથી, પરંતુ એની પરિમિતિ શોધવાની છે. તો આપણને એની બધી બાજુઓના માપ આપેલા છે. તો આપણે અહીંયા જો એ બી સી ડી ઈ અને એફ આવું નામ આપી દઈએ. ઓકે તો ચલો, એ બી કેટલું છે? 100 મીટર. બી સી 120 મીટર. સી ડી 90 મીટર. પછી આ ડી ઈ 45. પછી આ 60 અને આ બાજુ વધીએ 80. તો આ બધી બાજુઓના માપનો સરવાળો કરવાનો છે. તો 100, 120, 220, 220 અને 90, 310, 310, 45, 310 અને 45 એટલે 355, 355 અને 60, 355 અને 60 એટલે 415, 415 અને 80 એટલે કે 495. તો ટોટલ કેટલું થશે? 495 મીટર. જો અહીંયા મીટર છે એટલે મીટર, અને સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. ઓકે